રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ બે હજાર ઓગણીસની સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના ત્રણ બાળકોની પસંદગી થઈ છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા કેરળના તિરુવનંતપુરમ ખાતે જશે જ્યાં એશિયાની વિવિધ દેશોની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે મોડાસાની શ્રી એચએલ સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ અગિયાર સાયન્સની દિશા ચૌધરી નામની વિદ્યાર્થીનીએ વૃક્ષોમાં ઓક્સિજનના પ્રમાણ પણ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જ્યારે અન્ય વિદ્યાર્થીનીએ બાળકોમાં વિવિધ રોગ ઓળખવા માટેની એક કીટ તૈયાર કરી છે તેમણે આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામતા શાળામાં ખુશીનું મોજું પ્રસરી છે ઓક્સિજન વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વૃક્ષો વધારે છે એના પર મેં સંશોધન કર્યું વૃક્ષો કેટલા પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે મેં આ અભ્યાસ મોડાસા મોડાસામાં જેટલા વૃક્ષો આવેલા છે તેમનો અભ્યાસ લીધો ઓક્સિજન કેટલું છે તેમના પ્રમાણમાં આપ્યા અને આ પરથી તારણ મળ્યું કે બીજા વૃક્ષોના પણ મેં રીડિંગ લીધા અને આ પરથી મને તારણ મળ્યું કે વૃક્ષોમાં પણ પીપળાનું પ્રમાણ વધારવામાં આવે તો તે રાત્રિ દરમિયાન પણ ઓક્સિજન મુક્ત કરી શકે છે આપણી આસપાસ એવા કેટલાક બાળકો હોય છે જે જન્મથી પથારી વચ હોય છે તેમને મગજનું લખવું હોય છે તો જેને ઇંગ્લિશમાં સેરેબ્રલ પાલ્સી કહે છે તો આ વિષય પર મેં સંશોધન કર્યું આ બીમારી જન્મ સમયે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય તે અને મગજમાં પૂરતું લોહી ન પહોંચતું હોય તે બે મુખ્ય કારણ મળે એમાંથી એમનામાં એ વૈજ્ઞાનિક વિભાવનાનો વિકાસ થાય એમની આસપાસની સમસ્યાનો વૈજ્ઞાનિક ઢબે કેવી રીતે ઉકેલ લાવી શકાય એટલે ઘરગથ્થુ જે કોઈ પણ સમસ્યાઓ છે પર્યાવરણની સમસ્યાઓ છે બીજા કોઈ પ્રશ્નો છે એ બાબતમાં એમનામાં બાળ માનસથી જ એ વૈજ્ઞાનિક વલણો વિકસે એ દિશામાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો આ એક ઉત્તમ પ્રયોગ છે અને એમાં અમારી શાળાના વિદ્યાર્થીઓ પસંદ થયા છે એનો આનંદ વ્યક્ત કરું છું અને એમને કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવું છું